હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું રાઠોડ નિકિતા. આજે તમને સ્ટાન્ડર્ડ 3 માં પહેલું ચેપ્ટર નંબર્સ આજે હું અભ્યાસ કરાવવાની છું. તો એમાં છે, આપણે 1 થી પહેલા 10 સુધીના નંબરો શીખીશું. એના પછી 11 થી 20 સુધીના. આપણે 1 થી 10 તો પહેલાના ધોરણમાં પહેલા અને બીજા ધોરણમાં શીખી જ ગયા છીએ, અને ત્રીજા સ્ટાન્ડર્ડમાં આપણે 11 થી 20 સુધી શીખવાના છીએ. પરંતુ આપણે આજે 1 થી 10 સુધી આપણે રિપીટ ફરી કરી લઈએ. ચલો, તો 1 નો સ્પેલિંગ છે ઓ એન ઈ, 1 એટલે 1. 2, ટી ડબલ્યુ ઓ, 2 એટલે 2. 2, હવે 3, ટી એચ આર ડબલ ઈ, 3 એટલે 3. પછી નેક્સ્ટ છે 4, એફ ઓ યુ આર, 4 એટલે 4. એના પછી છે 5, 5 નો સ્પેલિંગ છે એફ આઈ વી ઈ, 5 એટલે 5. પછી નેક્સ્ટ છે 6, એસ આઈ એચ, 6 એટલે 6. 7, એસ ઈ વી ઈ એન, 7 એટલે 7. એના પછી છે 8, 8 નો સ્પેલિંગ છે ઈ આઈ જી એચ ટી, 8 એટલે 8. હવે છે 9, એન આઈ એન ઈ, 9 એટલે 9. એના પછી છે નેક્સ્ટ 10, 10 નો સ્પેલિંગ છે ટી ઈ એન, 10 એટલે 10. હવે આપણે ત્રીજા સ્ટાન્ડર્ડમાં છે, 11 થી 20 સુધી પૂછાવાના છે. હવે આપણે એ નંબર જોઈ લઈએ. 11 નો સ્પેલિંગ છે ઈ એલ વી ઈ એન, 11 એટલે 11. હવે છે 12, 12 એટલે 12. 12 નો સ્પેલિંગ છે ટી ડબલ્યુ ઈ એલ ઈ એલ વી ઈ, 12 એટલે 12. હવે છે 13, 13 નો સ્પેલિંગ છે ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન. જો હવે 13 થી 19 સુધી એક જ કોમન સ્પેલિંગ આપણે બધામાં યુઝ થશે, જે છે પાછળ ટીન લાગશે, બધામાં લાગશે. 19 સુધી જે લાગશે આ સ્પેલિંગ બધામાં જ લાગશે, એટલે આને તમે યાદ કરી લેજો. જો આમાં જે મેં નીચે અંડરલાઈન કરી છે ને એ, હવે 13 ના સ્પેલિંગમાં ટીન લાગ્યું છે. હવે ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન, 13 એટલે 13. હવે 14 છે, 14માં 4 નો સ્પેલિંગ શું આવતો હતો? એફ ઓ યુ આર, 4 નો સ્પેલિંગ તો આપણને બધાને જ યાદ હશે. હવે ટીન નો સ્પેલિંગ ટી ડબલ ઈ એન, એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન, 14 એટલે 14. હવે છે 15, 15 એટલે 15, 15 નો સ્પેલિંગ છે એફ આઈ એફ, અને ટીન નો સ્પેલિંગ છે ટી ડબલ ઈ એન, જે કોમન બધામાં જ યુઝ થાય છે. હવે છે નેક્સ્ટ 16, 16 એટલે 16, 16 નો સ્પેલિંગ છે એસ આઈ એસ, એ શું છે? 6 નો સ્પેલિંગ છે, અને ટીન એ બધામાં યુઝ થાય છે, ટી ડબલ ઈ એન, એસ આઈ એસ ટી ડબલ ઈ એન, 16 એટલે 16. હવે 17, 17 એટલે 17, 17માં 7 નો સ્પેલિંગ શું છે? એસ ઈ વી ઈ એન, 7 નો સ્પેલિંગ છે. પછી છે ટીન, ટી ડબલ ઈ એન, 17, 17 એટલે 17. ફરી એનો સ્પેલિંગ આપણે રિપીટ કરી લઈએ, એસ ઈ વી ઈ એન, ટી ડબલ ઈ એન, 17 એટલે 17. હવે છે 18, 18માં 8 નો સ્પેલિંગ શું છે? ઈ આઈ જી એસ ટી, પછી છે ટીન, એટલે ડબલ ટી નથી કરવાના, પરંતુ આમાં એક જ ટી લખવાનો છે, તો ટી ડબલ ઈ એન, ઈ આઈ જી એસ ટી ડબલ ઈ એન. 18 પછી નેક્સ્ટ છે 19, 19 નો સ્પેલિંગ છે એન આઈ એન ટી ડબલ ઈ એન, 19 એટલે 19. હવે 19 પછી નેક્સ્ટ છે, લાસ્ટ છે 20, 20 નો સ્પેલિંગ તમારે બધાને લર્ન કરવો પડશે, ટી ડબલ્યુ ઈ એન ટી વાય, 20 એટલે 20. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે હું મેં તમને 1 થી 20 સુધી જે સ્પેલિંગો શીખવાડ્યા છે એ તમારે બધાને લર્ન કરી રાખવાના છે, અને તમારે બધાએ 2-2 વખત ઘરે હોમવર્કમાં લખવાના છે, જેથી કરીને તમને બધાના સ્પેલિંગો યાદ રહી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી ફન ટાઈમની આપણે બુકમાં છે એક એક્ટિવિટી છે, તમે બધા જ પાઠ્યપુસ્તક લઈને તૈયાર થઈ જાઓ. હવે એના પહેલા જ પેજ ઉપર ફન ટાઈમ વાળી એક્ટિવિટી આપી છે, એમાં ઉપર સૂચના લખી છે, અંકો અને શબ્દોમાં લખો, અંકો વાંચી તે મુજબની સંખ્યાના ચિત્રોમાં રંગ પૂરો. સૌથી પહેલા છે 11. હવે આમાં ઘણા બધા એપલ દેખાય છે આપણને, તો આમાંથી ગણીને આપણે 11 એપલ ઉપર એટલે કે 11 એપલમાં કલર પૂરવાના છે. હવે આપણે ગણીએ કે 11 એપલ ક્યાં થાય છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
10, 11. હવે 11 સુધી અહીંયા સુધી આપણે એપલમાં રંગ પૂરવાના છે. તેના પછી નેક્સ્ટ 12. 12 માં આપણે ફરી આપણે એ જ રીતે એ જ પ્રોસેસમાં ગણવાના છે. કાઉન્ટ કરો, ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને લાસ્ટ છે 12. 12 સુધી આપણે ફરી રંગ પૂરવાના છે એમાં. તેના પછી છે 13. 13 માં જુઓ, હવે 13 માં ફરી આપણે કાઉન્ટ કરવાના છે. ચલો મારી સાથે તમે કાઉન્ટ કરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, લાસ્ટ છે 13. 13 સુધી આપણે કલર કરવાના છે. તો એના પછી છે નેક્સ્ટ 14. 14 માં ફરી કાઉન્ટ કરીએ આપણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14. 14 સુધી એટલે કે 14 સુધી આપણે એપલમાં કલર કરવાના છે. હવે છે 15. 15 એટલે કે 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ચલો આમાં 15 સુધી આપણે કલર કરવાના છે. જેમ કે મેં આમાં તમને કલર કરીને બતાવેલા જ છે, એ ઉદાહરણ પ્રમાણે તમારે પણ કલર કરવાના છે. હવે મેં 15 સુધી તમને સમજાવ્યું, એના પછી આપણી બુકમાં 20 સુધી નંબર આપેલા છે, તે તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. અને તેના પછી છે ચિત્રો ગણી સંખ્યા અંકો અને શબ્દોમાં લખવાના છે. તો સૌથી પહેલા પેન્સિલ આપી છે, એના પછી એપલ આપ્યા છે, તો ગણી ગણીને એના સ્પેલિંગ લખવાના છે અને બાજુમાં નંબર લખવાના છે. અહીંયા સ્ટાર છે, ફ્લાવર છે, પછી અહીંયા રાષ્ટ્રધ્વજ છે, ટાંકણી છે, પત્તા છે, પતંગ છે, અલગ અલગ ચિત્રો આપ્યા છે, તે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને 1 થી 20 સુધી જે નંબર શીખવાડ્યા છે, તમે ઘરે શાંતિથી લખજો અને બધા લર્ન કરજો. થેન્ક યુ.